પછી 6.1 માં દાખલામાં બનાવવું જોઈએ નિશાના વિધાનો ખરા છે કે ખોટા જણાવવાનું છે ખરા સામે તમારે ટ્રુ એટલે કે ડી ની નિશાની અને ખોટા સામે ફોલ્સ એટલે કે એફ ની નિશાની કરવાની છે અને જે કારણ જે કોઈ પણ વિધાન ખોટું હોય તો આપણે એનું સાચું કારણ પણ લખવાનું છે સૌથી સ્ટાર્ટ કરીએ -8 એ સંખ્યા રેખા પર -10 ની જમણી બાજુએ છે આ વિધાન સાચું છે એટલે ટી લખીએ છીએ અને સાબિત કરવું હોય તો આપણે સાબિત કરીએ કે આપણે અવિભાજ્ય સંખ્યા રેખા હોય 0 પછી આની જમણી બાજુ શું હોય ધન પૂર્ણાંક હોય અને ડાબી બાજુ માઇનસ હોય તો આપણે લખીએ -1 -2 બરાબર તો એટલે કે -8 આવે પછી -10 આવે તો -8 ડી ની સોરી 10 ની કઈ બાજુ છે આ બાજુ એટલે જમણી એટલે વિધાન સાચું છે ત્યારબાદ બીજું -100 સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુએ છે તો આપણને ખ્યાલ છે કે -100 છે એ 50 કરતા નાના છે સોરી -50 કરતા નાના છે -100 એટલે લેસ ધેન -50 -100 છે -50 કરતા નાના છે એટલે 100 છે 50 ની જમણી બાજુ રાખો પણ 50 છે ને એ 100 ની જમણી બાજુ હશે એટલે સંખ્યા રેખા પર -50 એ -100 જમણી બાજુએ છે ત્યારબાદ તમે જો -1 એ સૌથી ઋણ સૌથી નાનો ઋણાંક છે ના શું આવશે ફોલ્સ અહીંયા પણ આવું તો ફોલ્સ પછી એનું કારણ દર્શાવવાનું બરાબર કારણ શું આવશે તો કે -1 એ સૌથી નાનો નહીં પણ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે ત્યારબાદ છે -26 કરતા -25 મોટો ઋણ પૂર્ણાંક છે ટ્રુ આવશે શા માટે જો એ ધન પૂર્ણાંક હોય જ્યારે સંખ્યા બહુ થાય 25 26 27 તો 25 પછી 26 મોટી 27 મોટી પણ અહીંયા માઇનસ છે એમાં ઊંધું હોય 26 કરતા કોણ મોટા 25 25 કરતા 24 24 કરતા 23 તારે શાને ધ્યાનમાં રાખવું જરૂરી છે